चलो कर को सजीवोनी लाक्षणिकता। तो आपने विविध विस्तारों की मुलाकात लीधी अने घनी वनस्पति अने प्राणियों की चर्चा करी। आपने विविध विस्तारों में जोवा मळती वस्तुओं वनस्पतिओ अने प्राणियों की यादी करी। थोड़ी वार अटकीने अपनी याद में रहेला उदाहरणों केटलाक सजीवो छे ते विषे विचार करिए। जंगल माथी मळी आवता उदाहरणों की बात करिए तो वृक्षों वेला नाना मोटा प्राणियों पक्षीओ साप जंतुओं खड़को माटी पानी हवा सूका पांदड़ा मृत प्राणियों बिलाड़ीनों टोप एटले के एनु बीजू नाम छे मशरूम अने सेवाड़। सेवाड़ने बीजा नाम क्या स्वरूपे ओळखाय छे तो के मोस। એ જંગલમાં રહેલી વસ્તુઓના થોડા ઉદાહરણો છે। તો આમાંથી કેટલા સજીવો છે નક્કી કરવો જોઈએ તો કે વૃક્ષો વેલાઓ નાના મોટા પ્રાણીઓ પક્ષીઓ સાપ જંતુઓ પછી કોણ આવશે તો કે બિલાડીનો ટોપ શેવાળ। આ બધા જ કેના ઉદાહરણો છે તો કે સજીવના। હાલમાં તમારી આસપાસ દેખાતી વસ્તુઓમાં કેટલાક સજીવ અને કેટલીક નિર્જીવ જૂથની છે તે વિશે વિચારો। કેટલાક કિસ્સાઓમાં આપણા માટે તે જાણવું સરળ છે, જેમ કે આપણા ઘરમાં રહેલી ખુરશી ટેબલ જેવી વસ્તુ જીવંત નથી। એડવર્ડ લિયર દ્વારા લખાયેલી કવિતા તદ્દન મૂર્ખતા ને પહેલી વાંચી રહી હતી। અહીં એ કવિતાનું ભાવાનુવાદ આપેલ છે, તો એ ભાવાનુવાદ તમારે બાળકો વાંચી લેવાનું છે। ક્લિયર છે બાળકો? પહેલી અને બુજોની કવિતા ખૂબ જ હાસ્યાસ્પદ લાગી, કારણ કે તેઓ જાણે છે કે ખુરશી અને ટેબલ એ જીવંત નથી, કે તે વાત કરી શકે કે ચાલી શકે તેમ નથી। ખુરશી ટેબલ પથ્થર કે સિક્કો સજીવ નથી। તે જ રીતે આપણે એ પણ જાણીએ છીએ કે આપણે તથા દુનિયાના તમામ લોકો સજીવ છે। આપણે આપણી આસપાસ એકદમ સજીવ હોય તેવા કૂતરા બિલાડી વાનરો ખિસકોલીઓ કીટકો તથા બીજા કેટલાય પ્રાણીઓ જોઈએ છીએ। કોઈ વસ્તુ સજીવ છે તે આપણે કઈ રીતે જાણી શકીએ છીએ? તો કે ઘણીવાર એ નક્કી કરવું અઘરું હોય છે। આપણને એવું કહેવામાં આવે છે કે વનસ્પતિ સજીવ છે, પરંતુ તેઓ કૂતરા કે કબૂતરની માફક હલનચલન કરી શકતા નથી। જ્યારે બીજી બાજુએ કોઈ ગાડી કે બસ હલનચલન કરે છે, પણ આપણે તેને શું કહીએ છીએ? તો કે નિર્જીવ ગણીએ છીએ। સમયની સાથે વનસ્પતિ અને પ્રાણીઓના કદમાં વધારો થાય છે, પણ તો પછી ઘણીવાર આકાશમાં રહેલું વાદળનું કદ પણ વધતું એવું જણાય છે। શું તેનો મતલબ એ થયો કે વાદળ સજીવ છે? તો કે જરાય નહીં। શું સજીવો કોઈ સામાન્ય લક્ષણો ધરાવે છે કે જે તેને નિર્જીવથી અલગ કરે છે? તેનું આપણે અભ્યાસ કરવાનો છે। તમે પોતે સજીવ હોવાનું એક અદ્ભુત ઉદાહરણ છો। તમારામાં એવું કયું લક્ષણ છે કે જે તમને નિર્જીવથી જુદા તારવે છે? એ તમે લખો। તમારી નોંધપોથીમાં આવા કેટલાક લક્ષણોની યાદી બનાવવાની કીધી છે। તમારી યાદી જુઓ અને વનસ્પતિ અને પ્રાણીઓમાં જોવા મળતી આ યાદીમાંના લક્ષણો તેની સાથે સરખાવો। આમાંના કેટલાક લક્ષણો કદાચ બધા જ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળે છે। તો સૌથી પહેલાં આપણને ક્વેશ્ચન પૂછેલો છે કે શું બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે? તો કે આપણે અગાઉના પ્રકરણમાં પણ ગયા કે બધા જ સજીવોને ખોરાકની જરૂરિયાત હોય છે, અને તે આપણા માટે અને પ્રાણીઓ માટે કેટલું જરૂરી હોય છે આપણે એ પણ શીખી ગયા છીએ કે વનસ્પતિ પોતાના ખોરાક પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જાતે બનાવે છે, જ્યારે પ્રાણીઓ પોતાનો ખોરાક વનસ્પતિ અને પ્રાણીઓ પર આધારિત હોય છે। ખોરાક દ્વારા સજીવોને વિકાસ થવા માટેની ઉર્જા મળે છે। સજીવોને આ ઉર્જાની જરૂરિયાત તેમની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓ માટે પણ પડે છે। હવે સજીવોની અંદર ચાલતી જૈવિક ક્રિયાઓની આપણે ચર્ચા કરીએ, શ્વસન ઉત્સર્જન પાચન
परिपाचन आ बधी जे क्रियाओ छे शरीरनी अंदर चालती क्रियाओ छे तेना माटे पण सेनी जरूर पड़े छे तो के ऊर्जानी जरूर पड़े छे। शुं बधा ज सजीवो विकास दर्शावे छे तो जोईए आपणे चार वर्ष पहेला तमारी पासे जे कपड़ा हता ते तमने हजू पण फिटिंगमां आवे छे तो के जराय नहीं टूंका थई गया होय बाळको आपणने એટલે તેના પરથી આપણને ખ્યાલ આવે કે આટલા વર્ષોમાં તમે વધુ ઊંચા થઈ ગયા છો તમે ભલે એ અનુભવતા ન હોવ પણ તમારા વિકાસ દરેક સમયે થતો હોય છે અને થોડા વર્ષોમાં તમે પુખ્ત બની જશો એટલે કે અમારા જેવડા થઈ જશો। પ્રાણીઓના બચ્ચા પણ પુખ્ત બને છે અને તમે કૂતરાના ગલુડિયાને પુખ્ત થતા જોયા જશે। ઈંડામાંથી નીકળેલું પિલ્લું એટલે કે મરઘીનું બચ્ચું વિકાસ પામી મરઘી કે કૂકડો બને છે જે તમને બાજુની આકૃતિમાં દર્શાવેલું છે। વનસ્પતિનો પણ વિકાસ થાય છે તમારી આજુબાજુ જુઓ અને ચોક્કસ પ્રકારની વનસ્પતિનું અવલોકન કરો। કેટલીક ખૂબ જ નાની અને બાળછોડ જેવી હોય છે જ્યારે કેટલીક વિકસિત છે તેઓ દરેક વિકાસના વિવિધ તબક્કામાં હોઈ શકે છે। એ વનસ્પતિઓને થોડા દિવસ કે અઠવાડિયા બાદ જુઓ તેમાંથી કેટલીક કદમાં વધી ગઈ હશે। દરેક સજીવનો વિકાસ એ તેની એક સામાન્ય બાબત છે, નિર્જીવ વસ્તુઓનો વિકાસ થતો નથી। હવે શું દરેક સજીવ શ્વસન કરે છે? શું દરેક સજીવ છે એ શ્વસન કરે છે? તો કે આપણે શ્વાસ લીધા વગર જીવી શકીએ બાળકો એ આપણને ખ્યાલ છે? તો કે જરા પણ નહીં, શ્વાસ લીધા વગર આપણે જીવી શકતા નથી। જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે બહારની હવા શરીરની અંદર દાખલ થાય છે, જ્યારે આપણે શ્વાસ બહાર કાઢીએ છીએ ત્યારે આપણા શરીરની અંદરની હવા બહાર નીકળે છે। શ્વાસોચ્છવાસ એ શ્વસન ક્રિયાનો એક ભાગ છે। શ્વસનમાં આપણે શ્વાસમાં લીધેલ હવામાંના થોડાક ઓક્સિજનનો ઉપયોગ આપણું શરીર કરે છે। આ પ્રક્રિયામાં ઉત્પન્ન થયેલ કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ, એટલે કે બાળકો ઉચ્છવાસની ક્રિયા દરમિયાન આપણે કાર્બન ડાયોક્સાઇડને શું કરીએ છીએ? મુક્ત કરીએ છીએ। ગાય, ભેંસ, કૂતરા કે બિલાડીમાં થતી શ્વસનની પ્રક્રિયા મનુષ્યમાં થતી પ્રક્રિયા જેવી જ હોય છે। આવા પ્રાણીઓ આરામ કરતા હોય છે ત્યારે તેમાંથી કોઈ એકનું અવલોકન કરો। હવે જુઓ, કૂતરો જ્યારે આરામ, કૂતરું છે એ સૂતું હોય ત્યારે તમે તેનું અવલોકન કરશો તો તમને તેના પેટનું હલનચલન છે એ થતું જોવા મળશે। દરેક સજીવ માટે શ્વસન છે જરૂરી છે। શરીરે લીધેલા ખોરાકમાંથી અને અંતે શ્વસનને લીધે જ ઊર્જા મળે છે। હવે બાળકો જુઓ, તમે જે ખોરાક ખાઓ છો એ ખોરાકનું પાચન આપણા પાચનતંત્ર એટલે કે જઠ્ઠર અને નાના આંતરડામાં થાય છે। આ પાચિત ખોરાક છે ત્યાંથી આપણા કોષો સુધી પહોંચે છે અને કોષની અંદર ઓક્સિજનની હાજરીમાં કોષની અંદર આ પાચિત ખોરાક છે એનું ફરીથી પાચન થાય છે, તેને કોષીય શ્વસન કહેવાય છે। શું કહેવાય છે? કોષીય શ્વસન। વાત વિનિમય ની પ્રક્રિયા કે જે શ્વસનનો જ એક ભાગ છે તેની પદ્ધતિ કેટલાક પ્રાણીઓમાં જુદી હોઈ શકે, જેમ કે અળસિયું છે તે ચામડી દ્વારા શ્વસન કરે છે, આ તમારે યાદ રાખવાનું છે। તે મુજબ હવે જુઓ આગળ, માછલી છે એ ચૂઈ વડે પાણીમાં ઓગળેલ ઓક્સિજનનો ઉપયોગ કરે છે, પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનનો ઉપયોગ કરે છે અને તમને ખ્યાલ હોવો જોઈએ કે પાણીમાં 4% ઓક્સિજન દ્રાવ્ય હોય છે। આ 4% ઓક્સિજન છે માછલીઓ ચૂઈ દ્વારા તેમાંથી ઓક્સિજન મેળવે છે। શું વનસ્પતિઓ પણ શ્વસન કરે છે? તો કે હા, વનસ્પતિમાં સામાન્ય રીતે પર્ણ દ્વારા વાત વિનિમય થાય છે। પર્ણની અંદર રહેલા સૂક્ષ્મ છિદ્ર દ્વારા અંદર હવા છે એ અંદર લે છે। પર્ણમની અંદર આવેલા સૂક્ષ્મ છિદ્રો જેને પર્ણ છિદ્ર અથવા તો વાયુ છિદ્ર કહેવાય, વાયુ રંધ્ર કહેવાય છે, તેના દ્વારા તે વાયુઓની આપ લે કરે છે, ઓક્સિજનનો ઉપયોગ કરે છે, તેઓ હવામાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે। અહીંયા ખાસ એક બાળકો કાળજી રાખવાની વાત છે કે વનસ્પતિ શ્વસનની ક્રિયામાં, જુઓ હું બોલું છું એ ખાસ કાળજી રાખશું બાળકો, વનસ્પતિ જ્યારે શ્વસનની ક્રિયા કરે છે
ત્યારે ઓક્સિજન ગ્રહણ કરે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે. વનસ્પતિ જ્યારે ખોરાક નિર્માણની ક્રિયા કરે છે એટલે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. જો ખાસ બંનેમાં તફાવત છે, ખોરાક નિર્માણની ક્રિયા અને શ્વસનની ક્રિયા બંનેમાં તફાવત છે. હવે જોઈએ આપણે કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ હવામાંના કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરી તેનો ખોરાક બનાવે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. વનસ્પતિ દ્વારા ખોરાક બનાવવાની પ્રક્રિયા દરમિયાન મુક્ત થતા ઓક્સિજનનું પ્રમાણ શ્વસનની ક્રિયામાં વપરાતા ઓક્સિજન કરતાં કેવું હોય છે, વધારે. વનસ્પતિ તેમનો ખોરાક ફક્ત દિવસના સમયે જ બનાવે છે જ્યારે તેમનામાં દિવસ રાત શ્વસન થાય છે. હવે શું દરેક સજીવ ઉત્તેજનાને પ્રતિચાર આપે છે? તો આ પણ એક સરસ મજાનું, તમે આગળના ધોરણોમાં જશો, ધોરણ 9 અને 10માં જશો ત્યારે ઉત્તેજના શું છે, મગજ સાથે તે કેવી રીતે સંકળાયેલું છે, ચેતાતંત્ર શું છે, તેનો અભ્યાસ તમારે કરવાનો છે. અહીંયા આપણે હળવો એવો અભ્યાસ કરશું. તમે ખુલ્લા પગે ચાલતા હોવ ત્યારે પગમાં તીક્ષ્ણ કાંટો ભોંકાય ત્યારે તમે કઈ પ્રક્રિયા કરો છો? તો શું તેના ઉપર પગ જોરથી મૂકો છો? તો કે નહીં, ઝડપથી આપણે પગને પાછો લઈ લઈએ છીએ. કોઈ ગરમ વસ્તુને આપણો હાથ અડી જાય તો આપણે શું કરીએ છીએ? તો હાથને ઝડપથી પાછો ખેંચી લઈએ છીએ. આ જે પ્રક્રિયા છે તેને ઉત્તેજનાનો પ્રતિચાર આપવાની પ્રક્રિયા કહેવાય છે. તમે અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશના સ્થળે જાઓ તો શું થાય જુઓ. અચાનક અંધારી જગ્યામાંથી તીવ્ર સૂર્યપ્રકાશમાં જાય ત્યારે આપણે કંઈ આંખો અંજાઈ જાય છે. તેના માટે પણ આ એક પ્રકારના પ્રતિચારની જ ઘટના છે. હકીકતમાં આસપાસના તેજસ્વી પ્રકાશ સાથે અનુકૂલન ના થાય ત્યાં સુધી તમારી આંખો આપમેળે તે જ ઘડીએ બંધ થઈ જાય છે. તમારી પસંદગીની, ખાસ જુઓ બાળકો, તમારી પસંદગીની વાનગી તીવ્ર પ્રકાશ અને કાંટો એ આમ તો આસપાસના વાતાવરણના બદલાવના ઉદાહરણ છે. આપણે બધા જ આવા બદલાવને તાત્કાલિક પ્રતિચાર આપીએ છીએ. આપણી આસપાસ એવા બદલાવ કે જે આપણને તેના તરફ પ્રતિચાર આપવા પ્રેરે છે તેને શું કહેવાય છે? ઉત્તેજના કહેવાય છે. શું બીજા પ્રાણીઓ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે? તો જોઈએ આપણે. જ્યારે પ્રાણીઓને ખોરાક આપવામાં આવે છે ત્યારે તેમના વર્તનનું અવલોકન કરો. તમે ગાય અથવા તો કૂતરાને રોટલી આપો છો ત્યારે તેનું અવલોકન કરશો ત્યારે તમને જોવા મળશે કે તેના પરિવર્તનમાં કંઈક ફેરફાર છે, એટલે કે તે પણ એક પ્રકારનો પ્રતિચારની ઘટના છે. જ્યારે તમે કોઈ પક્ષી તરફ જાઓ છો ત્યારે તે શું કરે છે? તો ઝડપથી ઉડી જાય છે. જ્યારે તેજસ્વી પ્રકાશને જંગલી પ્રાણીઓ પર ફેંકવામાં આવે ત્યારે તેઓ દૂર ભાગી જાય છે. આપણને એ ખ્યાલ હોવો જોઈએ કે જંગલી પ્રાણીઓ છે, સિંહ, વાઘ, દીપડો, તેને ભગાડવા માટે તેજસ્વી પ્રકાશની જરૂર પડે છે. તેવી જ રીતે જો રસોડાની લાઇટને રાત્રે દરમિયાન ચાલુ કરવામાં આવે તો વંદાઓ તેમની છુપાવવાની જગ્યા તરફ ભાગવાનું શરૂ કરી દે છે. પ્રાણીઓની ઉત્તેજના અંગે પ્રતિચાર આપવાના અન્ય કેટલાક ઉદાહરણો તમારે વિચારવાના છે. શું વનસ્પતિ પણ ઉત્તેજનાનો પ્રતિચાર આપે છે? તો બાળકો, એક સરસ મજાની વનસ્પતિ છે કે જેને તમે સ્પર્શ કરો એટલે તેના પર્ણો છે એ બીડાઈ જાય છે. એ વનસ્પતિનું નામ તમને આવડે છે? ઓકે, એ વનસ્પતિને કહેવાય છે લજામણી. લજામણીનો છોડ એવો છે કે જેના પર્ણોને આપણે સ્પર્શ કરીએ તો એ પાંદડાઓ છે બીડાઈ જાય છે. કેટલીક વનસ્પતિઓમાં પુષ્પ માત્ર રાતે જ ખીલે છે, કેટલીક વનસ્પતિમાં સૂર્યાસ્ત થતાં પુષ્પ છે બંધ થઈ જાય છે. લજામણી જેવી કેટલીક વનસ્પતિઓ છે પર્ણને કોઈ અટકે ત્યારે પર્ણ બંધ થઈ જાય છે. આસપાસના વાતાવરણમાં બદલાવ થતાં જ વનસ્પતિ તેને આપેલ પ્રતિચારના આ કેટલાક ઉદાહરણો છે. હવે જુઓ, પ્રવૃત્તિ નંબર 4 આપણને શું કીધું છે? દિવસ દરમિયાન બારીમાંથી થોડીવાર માટે સૂર્યપ્રકાશ દાખલ થતો હોય તેવા રૂમમાં બારીથી થોડે દૂર એક કુંડાવાળો છોડ મૂકો. તે છોડને થોડા દિવસ માટે નિયમિત પાણી આપો. શું ખુલ્લામાં ઉગતા છોડની માફક આ છોડ પર ટટ્ટાર જશે? તો નહીં જાય. તમે
અહીંયા આકૃતિમાં જોઈ શકો છો, બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો કે જે તરફ સૂર્યપ્રકાશ જે તરફથી આવતો હશે, વનસ્પતિની વૃદ્ધિ પણ તે તરફ થાય છે. એ દર્શાવે છે કે દરેક સજીવ છે તેની આસપાસના ફેરફાર તરફ પ્રતિચાર આપે છે. હવે જોઈએ સજીવો અને ઉત્સર્જન. ઉત્સર્જન એટલે ઉત્સર્જનની ક્રિયા એટલે તો કે શરીરમાં ઉત્સર્જિત થતા નકામા પદાર્થોને શરીરની બહાર નિકાલ કરવો. બધા જ સજીવોને ખોરાકની જરૂર હોય છે. ખાવામાં આવતો બધો જ ખોરાક સંપૂર્ણપણે વપરાતો નથી. શરીર દ્વારા તેનો કેટલોક જથ્થો જ વાપરવામાં આવે છે. તો વધેલા ખોરાકનું શું થાય છે? તો કે તે નકામા કચરા તરીકે શરીરમાંથી દૂર થવો જોઈએ. બીજા કેટલીક જૈવિક પ્રક્રિયા દરમિયાન પણ આપણું શરીર છે એ કચરો ઉત્પન્ન કરે છે. સજીવો દ્વારા કચરાનો ત્યાગ કરવાની આ પ્રક્રિયાને શું કહેવાય છે? તો કે ઉત્સર્જન કહેવાય છે. વનસ્પતિ પણ ઉત્સર્જન કરે છે, તેઓમાં પ્રાણીઓની જેમ જોવા મળતું નથી. જોકે વનસ્પતિઓમાં આ પદ્ધતિ થોડીક અલગ છે. બાળકો ખાસ જુઓ કે ઘણી વખત વનસ્પતિનું કોઈ પર્ણ છે એ પોતાનો રંગ બદલે છે, એટલે લીલા રંગનું પર્ણ છે ધીમે ધીમે પીળા રંગનું થઈ જાય અને ત્યારબાદ તે વનસ્પતિમાંથી મુક્ત થઈ અને નીચે ખરી પડે છે. તો તે પર્ણ વિશે આપણે કહી શકીએ કે પર્ણની અંદર ઉત્સર્ગ દ્રવ્યોનો જથ્થો જમા થવાથી વનસ્પતિએ તે પર્ણને શું કરે છે? મુક્ત કરે છે. પર્ણ દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા છે એ પણ એક પ્રકારનું ઉત્સર્જન છે. આ ઉપરાંત કેટલીક વનસ્પતિની છાલને તમે કાપશો તો તેમાંથી ગુંદર, રેઝિન આ જે પદાર્થો મળી આવે છે આ પદાર્થો પણ વનસ્પતિના ઉત્સર્ગ પદાર્થો છે. વનસ્પતિની પદ્ધતિ થોડીક અલગ હોય છે. વનસ્પતિમાં પણ કેટલાક નુકસાનકારક અને ઝેરી દ્રવ્યો કચરા તરીકે ઉત્પન્ન થાય છે. કેટલીક વનસ્પતિઓમાં આ નકામા કચરાનો સંગ્રહ વનસ્પતિના ભાગ તરીકે તથા વનસ્પતિને નુકસાન ન થાય તે રીતે શક્ય બને છે. કેટલીક વનસ્પતિઓ સ્ત્રાવ સ્વરૂપે નકામા કચરાને દૂર કરે છે. તમામ સજીવોમાં સામાન્ય રીતે જોવા મળતું એક લક્ષણ છે ઉત્સર્જન. શું દરેક સજીવ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે? તો તમને ખ્યાલ જ હશે કે કબૂતર જેવા કોઈ પક્ષીના માળામાં તમે જોયું હશે તો તેના જેવા જ પ્રાણીઓ પક્ષીઓ જોવા હશે. ઘણા પક્ષીઓ માળામાં તેમના ઈંડા મૂકે છે. કેટલાક ઈંડાનું સેવન થઈ તેમાંથી બચ્ચા બહાર આવે છે. પ્રાણીઓ તેમના જેવો જ સજીવ ઉત્પન્ન કરે છે. પ્રજનનનો પ્રકાર કદાચ વિવિધ પ્રાણીઓમાં જુદો હોય. કેટલાક પ્રાણીઓ તેમના બચ્ચાને ઈંડા દ્વારા ઉત્પન્ન કરે છે તો કેટલાક પ્રાણીઓ બચ્ચાને જન્મ આપે છે. વનસ્પતિ પણ પ્રજનન કરે છે. પ્રાણીઓની જેમ વનસ્પતિઓ પ્રજનન પદ્ધતિઓને લઈ અને જુદી પડે છે. ઘણી વનસ્પતિઓ બીજ દ્વારા પ્રજનન કરે છે. વનસ્પતિ બીજ ઉત્પન્ન કરે છે જે અંકુરિત થઈ નવા છોડમાં વિકાસ પામે છે. અહીંયા તમને આકૃતિમાં દર્શાવેલું છે. કેટલીક વનસ્પતિઓ બીજ સિવાયના ભાગમાંથી પણ ફરી ઉત્પન્ન થઈ શકે છે. તમને કદાચ એને ખ્યાલ હશે બાળકો કે ગુલાબ જેવા છોડ છે તેની આપણે કલમ કરીએ છીએ. ગુલાબ જેવા છોડ છે તેની આપણે શું કરીએ છીએ? કલમ કરીએ છીએ. પ્રાંકુર સાથેની બટાકુ નવા છોડને ઉત્પન્ન કરે છે. જો અહીંયા આકૃતિમાં બતાવેલું છે કે બટેટાને સીધું જ વાવી દેવામાં આવે પણ તેમાં પ્રાંકુર હોવા જોઈએ. એટલે કે તમે શબ્દ સાંભળેલો છે બટેટાની ઉપર નાના છોડ જેવી રચના જોવા મળે તેને આપણે કહીએ બટેટાની આંખ. આવા બટેટાને જો જમીનમાં સોંપી દેવામાં આવે એટલે કે જમીનમાં ખાડો કરી અને તેમાં મૂકી દેવામાં આવે અને સમયાંતરે તેને પાણી આપવામાં આવે તો તે નવા છોડમાં રૂપાંતરિત થાય છે. વનસ્પતિઓ કલમ દ્વારા પણ ઉત્પન્ન થાય છે. ગુલાબ કે મહેંદીના છોડની કોઈ કલમ લો, તેને માટીમાં દબાવી નિયમિત પાણી આપો. થોડા દિવસ પછી તમે જોશો કે કલમના ઉપરના ભાગમાંથી પર્ણો નિર્માણ પામશે અને જમીનમાં રહેલા ભાગમાંથી મૂળનું નિર્માણ થશે. સજીવો પ્રજનન દ્વારા તેમના જેવો જ અન્ય સજીવ ઉત્પન્ન કરે છે.
विविध सजीवोमां प्रजनन जुदी जुदी रीते थशे। आपणे जोईए छीए अलिंगी प्रजनन अने लिंगी प्रजनन, आ छे प्रजननना प्रकारो छे। શું બધા જ સજીવો હલનચલન કરે છે? તો તમે કહી શકો કે ભાઈ વનસ્પતિઓને આપણે ક્યારેય હલનચલન કરતી જોઈ નથી। સજીવોના હલનચલનની વિવિધ રીતો વિશે આપણે પ્રકરણ 8માં ચર્ચા કરી। તેઓ એક સ્થળેથી બીજા સ્થળે જાય છે અને બીજા શારીરિક હલનચલન પણ દર્શાવે છે। વનસ્પતિ માટે આપણે શું કહી શકીએ? તો કે તેઓ પણ હલનચલન કરે છે। શું? તો કે સામાન્ય રીતે વનસ્પતિઓ મૂળ વડે જમીન સાથે જકડાયેલી હોય છે, માટે તે એક સ્થળેથી બીજા સ્થળ સુધી સ્થળાંતર કરતી નથી। જોકે તેમના દ્વારા સંશ્લેષિત ખોરાક તથા પાણી, ખનિજો વગેરે વનસ્પતિના એક ભાગમાંથી બીજા ભાગ તરફ જાય છે, પણ એ આપણે જોઈ શકતા નથી। બીજા કોઈ પ્રકારનું હલનચલન વનસ્પતિમાં નોંધેલું છે? તો કે હા, પુષ્પનું ખીલવું, બરાબર છે, પછી લજામણીના છોડમાં પર્ણનું બીડાવું। જોકે આપણી પાસે હલનચલન કરતી હોય તેવી નિર્જીવ વસ્તુઓ પણ છે, બસ, ગાડી, કાગળના નાના ટુકડા, વાદળ, આ બધા જ કેવા છે, નિર્જીવ વસ્તુઓ છે કે જે હલનચલન કરે છે। સજીવોમાં પુષ્કળ વિવિધતાઓ છે, પરંતુ આપણે ચર્ચા કરી તે મુજબ તેમાંના કેટલાક સમાન લક્ષણો ધરાવે છે। સજીવો મૃત્યુ પામે છે, એ પણ તેમનું એક લક્ષણ છે। સજીવો મૃત્યુ પામતા હોવાથી પોતાના જેવો જ સજીવની ઉત્પત્તિ દ્વારા તેઓ પોતાની જાતિને હજારો વર્ષો સુધી ટકાવી રાખે છે। કોઈ એક સજીવ ક્યારેક અન્ય કોઈ સજીવ ઉત્પન્ન કર્યા વગર પણ મૃત્યુ પામી શકે છે, પરંતુ પ્રજનન થાય તો જ તે પ્રકારના સજીવનું અસ્તિત્વ ટકી રહે છે। દરેક સજીવમાં કેટલાક સામાન્ય લક્ષણો હોય છે, તે બધા ખોરાકની જરૂરિયાત, શ્વસન, ઉત્સર્જન, પ્રતિચાર, પ્રજનન, હલનચલન તથા મૃત્યુ દર્શાવે છે। શું આપણે પોતાની કેટલીક નિર્જીવ વસ્તુઓને પણ ઓળખીએ છીએ કે જે આવા કોઈ લક્ષણ ધરાવતા હોય? તો કે ગાડી, સાયકલ, ઘડિયાળ અને નદીનું પાણી સ્થળાંતર કરે છે, ચંદ્ર પણ આકાશમાં હલનચલન કરે છે, આપણી નજરની સામે જ વાદળો આકાશમાં કદમાં મોટું થાય છે। શું આવી વસ્તુઓને સજીવ કહેવાય? તો હવે તમે બધું જ ભણી ગયા છો એટલે તમે કહી શકશો કે નહીં, આ બધી જ વસ્તુઓને સજીવ કહી શકાય નહીં। સામાન્ય રીતે જે સજીવ હોય છે તે આપણે ચર્ચા કરેલા તમામ લક્ષણો ધરાવે છે, જ્યારે નિર્જીવ વસ્તુઓ તે જ સમયે આ બધા જ લક્ષણો ધરાવતા નથી। હવે જોઈએ, થોડાક પ્રશ્નો પૂછેલા છે। શું આ બાબત હંમેશા સાચી છે? શું સજીવો હંમેશા આપણે ચર્ચા કરેલ તમામ લક્ષણો દર્શાવે છે? શું નિર્જીવ વસ્તુ હંમેશા બધા જ લક્ષણો એકસાથે દર્શાવવાને બદલે તેમાંના થોડા જ દર્શાવે છે? તો આ બધી જ આ બાબતને વધુ સારી રીતે સમજવા માટે આપણે એક ચોક્કસ ઉદાહરણ લઈએ કે કોઈ એક બીજ, દાખલા તરીકે આપણે મગ લઈએ, તે મહિનાઓ સુધી દુકાનમાં પડ્યા રહે છે તો પણ તે વિકાસ કે જીવંત હોવાનું કોઈ લક્ષણ દર્શાવતા નથી। જોકે આપણે તે જ બીજને લઈ માટીમાં વાવીએ, તેને પાણી આપીએ તો તે સંપૂર્ણ છોડ તરીકે વિકાસ પામે છે। શું આ બીજ દુકાનમાં હતું ત્યારે તેને ખોરાકની જરૂર પડી, તેનું ઉત્સર્જન કર્યું, વિકસ્યું કે નવા સજીવનું ઉત્પાદન કર્યું? તો કામાંથી કોઈ પણ પ્રક્રિયા નથી કરી। આપણે જોયું કે એવા કિસ્સાઓ પણ હોય છે કે જેમાં આપણે સરળતાથી એવું નથી કહી શકતા કે આપણે ચર્ચા કરેલ તમામ લક્ષણો તેમાં હાજર છે કે જેથી તેને સજીવ કહી શકાય। તો જીવન શું છે? જો સરસ મજાનો પ્રશ્ન પૂછ્યો છે। ઘઉંના કોથળામાં તમારો હાથ છેક ઊંડે સુધી નાખો, શું અંદર તમને હુંફાળું લાગ્યું? ઘઉંના કોથળાની અંદર થોડી ગરમી પેદા થાય છે, દાણાઓ શ્વસન કરે છે અને આ પ્રક્રિયા દરમિયાન તે થોડીક ગરમીનો ત્યાગ કરે છે। બીજમાં અન્ય કોઈ જૈવિક પ્રક્રિયા કાર્યરત હોય ત્યારે પણ ન હોય ત્યારે પણ શ્વસનની ક્રિયા થતી હોય છે। આ પ્રશ્ન તો પછી જીવન શું છે? તો કે તેનો જવાબ આપવો સરળ નથી। જોકે આપણી આસપાસના તમામ વિવિધતા સભર સજીવોને જોતા એવું તારણ કાઢી શકાય કે જીવન છે એ કેવું છે? સુંદર છે। અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે। તો હવે તમારે આ પ્રકરણનું સ્વાધ્યાય નિરાતે વ્યવસ્થિત સરળતાથી લખી લેવાનું છે।